Warm welcome to the guys on the channel Jai Civil, Jai Jai Civil. On today's lecture, we will discuss about the soil mechanics, and in which most important chapter, which is known as a bearing capacity and shallow foundation. तो शुरुआत करिए महत्वपूर्ण डेफिनेशन्स थी कि जी डेफिनेशन स्वरूपे पण क्वेश्चन्स वारंवार एग्जाम में पूछाता होय बराबर छे तो आपणे शुरू करिए द नेम ऑफ द चेप्टर इज बियरिंग कैपेसिटी एंड शेलो फाउंडेशन बियरिंग कैपेसिटी एंड शेलो फाउंडेशन तो पहलो आपणे टॉपिक लईए महत्वपूर्ण डेफिनेशन्स नो इम्पोर्टंट डेफिनेशन्स इम्पोर्टंट डेफिनेशन्स में आपणे वात करीए पहलो तो ग्रोस प्रेशर इंटेन्सिटी ग्रोस प्रेशर इंटेन्सिटी હવે આપણે આ ગ્રોસ પ્રેશર ઇન્ટેન્સિટીને સમજવું કઈ રીતે તો કે ગ્રોસ પ્રેશર ઇન્ટેન્સિટી એટલે બે કહેવાય કે લોડનું સમેશન છે એક લોડ એટલે જે સેલ્ફ વેઇટ આપણે કહીએ કે સુપર સ્ટ્રક્ચરનો જે સેલ્ફ વેઇટ આવે છે બરોબર ઇટ ઇઝ ધ ટોટલ પ્રેશર એટ ધ બેઝ ઓફ ધ ફાઉન્ડેશન ડ્યુ ટુ વેઇટ ઓફ ધ સુપર સ્ટ્રક્ચર સેલ્ફ વેઇટ ઓફ ધ ફૂટિંગ એન્ડ વેઇટ ઓફ ધ અર્થ ફિલ બરોબર છે અહીંયા વાત કરી સુપર સ્ટ્રક્ચરના કારણે વેઇટ આવતો હોય ફૂટિંગનું સેલ્ફ વેઇટ થઈ જાય અને અર્થ ફિલ કે ભાઈ ફૂટિંગની ચારે બાજુ જે સોઇલ આપણે ત્યાં ફિલ કરી હોય અને એના કારણે જે બેઝ ઉપર પ્રેશર ડેવલપ થતું હોય બરોબર ઇટ ઇઝ નોન એઝ અ ગ્રોસ પ્રેશર તો હું અહીંયા લખવા માંગીશ કે ગ્રોસ પ્રેશર આપણે કોને કહીએ તો મહત્વપૂર્ણ ડેફિનેશન છે સેલ્ફ વેઇટ ઓફ ધ ફૂટિંગ સેલ્ફ વેઇટ ઓફ ધ ફૂટિંગ સાથે સાથે આપણે કહીએ સુપર સ્ટ્રક્ચર વેઇટ ઓફ ધ સુપર સ્ટ્રક્ચર અને એની સાથે વેઇટ ઓફ ધ અર્થ ફિલ અર્થ ફિલ હવે મહત્વપૂર્ણ એના પછીનું જે ટર્મ આવે છે તે છે નેટ પ્રેશર ઇન્ટેન્સિટી યાદ રાખજો ગ્રોસ પ્રેશર ઇન્ટેન્સિટી પછી નેટ તો નેટ પ્રેશર ઇન્ટેન્સિટીને આપણે જોવી હોય તો ગ્રોસ પ્રેશર ઇન્ટેન્સિટી માઇનસ ગામા ઇન્ટુ ડીએફ બરોબર છે માઇનસ ગામા ઇન્ટુ ડીએફ તો આ શું થઈ ગયું નેટ પ્રેશર ઇન્ટેન્સિટી બરોબર હવે જ્યારે બીજું વાત કરીએ ત્રીજી ડેફિનેશન છે અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી તો અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટીને કઈ રીતે આપણે ડિફાઇન કરી શકાય કે અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી ઇઝ અ ડિફાઇન્ડ એઝ અ મિનિમમ ગ્રોસ પ્રેશર શું બોલે છે ઓછામાં ઓછું ગ્રોસ પ્રેશર કે જે પ્રેશર ઉપર બરોબર જે પ્રેશર બેઝ ઉપર લાગે અને પરિણામે સોઇલ જસ્ટ ફેલ્સ ઇન શિયર બરોબર એટલે એ પ્રેશરની જે લિમિટ પર પહોંચ્યું અને સોઇલ ફેલ થઈ
બરોબર, એનાથી જો ઓછું પ્રેશર હશે તો સોઇલ ફેલ નહીં થાય, જસ્ટ એ લિમિટ પર પહોંચી વેલ્યુ અને સોઇલ ફેલ થઈ ગઈ. બરોબર છે, કાં તો બીજી રીતે આપણે એને કેવું હોય, મેક્સિમમ ગ્રોથ પ્રેશર વિચ એ ફાઉન્ડેશન કેન વિથસ્ટેન્ડ વિધાઉટ અકરન્સ ઓફ શિયર ફેલિયર, એટલે શિયર ફેલિયરની નજીક જ કે નથી થોડુંક ઓછું. બરોબર, કે જ્યાં ફાઉન્ડેશન હજી સક્ષમ છે લોડ લેવા માટે, બરોબર છે, હજી સક્ષમ છે, હજી ફેલ નથી થયું, બરોબર, જસ્ટ નિયર. બરોબર, તો આપણે એને આવી રીતે અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી ડિફાઈન કરાય. જો નેટ બિયરિંગ કેપેસિટી, જ્યારે નેટ શબ્દ આવે એટલે તમારે શું બાત કરવાનું થશે, જ્યારે પણ નેટ શબ્દ આવે ત્યારે યાદ રાખજો આ ગામા ડીએફ શું છે એ તમને પ્રશ્ન થતો હશે. ગામા ડીએફ એટલે શું યાદ રાખી લ્યો, કે ગામા ડીએફ એટલે બેકફિલ, અહીંયા આપણે બેકફિલ તો ન કહીએ પરંતુ ફૂટિંગ પાછળ જે સોઇલ ફિલ કરેલી હોય અને એ ફિલિંગના કારણે જે ફૂટિંગ ઉપર એટ ધ બેઝ પ્રેશર એપ્લાય થતું હોય એ ગામા ડીએફ છે. બરોબર, ગામા ડીએફ એટલે પ્રેશર એપ્લાય થતું હોય. બરોબર છે, તો આપણે એક વસ્તુ યાદ રાખવું હોય, તમને ફિગર ડ્રો કરીને બતાવું. બરોબર, ફિગર ડ્રો કરીને બતાવું ફૂટિંગની, તો આપણને અહીંયા ગામા ડીએફ સમજાઈ જાય કે એકચ્યુઅલી ગામા ડીએફ છે શું. તો આ જે ટોટલ ડેપ્થ છે એ ડી આપેલી છે. બરોબર, અને અહીંયા આવી રીતે પ્રેશર લાગી રહ્યું છે, ગ્રોસ પ્રેશર, અને આ જે અહીંયા વેટ આપેલો છે આ જે સોઇલ માની લ્યો અહીંયા બધે. બરોબર છે, અને કેટલી ડેપ્થ સુધી છે ફૂટિંગની ડેપ્થ ડી છે. બરોબર, અને જે સોઇલનું કહેવાય ડેન્સિટી એ ગામા છે. તો આપણે એક વાત કહીએ કે ભાઈ પ્રેશર કેટલું થાય, તો પ્રેશર કેટલું થશે ગામા ઇન્ટુ ડીએ. ગામાનો યુનિટ શું હોય, કિલો ન્યૂટન પર મીટર ક્યુબ, અને ડીએફનો યુનિટ મીટર હોય, તેથી એટ ધ એન્ડ આન્સર શેમાં આવશે, કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. બરોબર, તો એ તો જોઈએ ને, આપણે પ્રેશર બાદ કરવું છે. બરોબર, ગામા ડીએફ હાઇડ્રોસ્ટેટિક માં પણ તમે જોયું હશે કે રોજી એજ એ શું છે, પ્રેશર ઇન્ટેન્સિટી એટ અ બેઝ. બરોબર છે, એટ અ બેઝ પ્રેશર ઇન્ટેન્સિટી છે. એવી જ રીતે અહીંયા ગામા ડીએફ, ગામા ડીએફને બીજું લખવું હોય તો શું લખી શકીએ આપણે મિત્રો, એના જેવું જ છે ને, ગામા ડીએફને કંઈક રીતે લખીએ તો રો જી ડીએફ, ડીએફને આપણે એ જ કહી દો, થઈ ગયું એના જેવું. બરોબર, તો અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી હું કહેતો હતો એની મેં વાત કરી, ત્યારબાદ નેટ અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટીની આપણે વાત કરવાની છે. કોની વાત કરવાની છે, નેટ અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી, નેટ અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી, નેટ અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી, તો એને આપણે ક્યુ એન યુ વડે ડિનોટ કરીએ. એમાં પણ એવું, જે અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી છે માઇનસ સિગ્મા બાર, અને સિગ્મા બાર એટલે સોઇલના કારણે જે બેઝ ઉપર પ્રેશર લાગે છે એને આપણે બાદ કરવાનું છે. બરોબર છે, માઇનસ ગામા ડીએફ. ત્યારબાદ આપણે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ, નેટ સેફ બિયરિંગ કેપેસિટી. બરોબર છે, નેટ સેફ બિયરિંગ કેપેસિટી, તો નેટ સેફ બિયરિંગ કેપેસિટીની જ્યારે વાત કરીએ ત્યારે કેટલું થાય, તો કે નેટ અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી ડિવાઇડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. તો નેટ અલ્ટિમેટ બિયરિંગ કેપેસિટી ઇઝ ઇક્વલ્સ ટુ અલ્ટિમેટ કિયર બિયરિંગ કેપેસિટી માઇનસ ગામા ડીએફ ડિવાઇડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. બરોબર, આ યાદ રાખવાનું છે, અને જનરલી ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ટેકન એઝ અ 2, 2, 3. જનરલી ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ટેકન એઝ અ 2, 2, 3. બરોબર, ત્યાર પછી અગત્યની ડેફિનેશન જોઈએ, તો સેફ બિયરિંગ કેપેસિટી એટ અ લાસ્ટ, સેફ
બિયરિંગ કેપેસિટી. તો એને આપણે ન્યુમેરિકલ ટર્મમાં જોઈએ તો હું કહું ક્યુ સેફ ઇઝ ઇક્વલ્સ ટુ નેટ સેફ પ્લસ ગામા ડીએફ. એટલે અહીંયા તમે જોયું નેટ સેફ અલ્ટિમેટ માઇનસ ગામા ડીએફ ડિવાઇડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી છે, અને ફરીથી ગામા ડીએફ અહીંયા આપણે ઉમેરવાનું છે. બરોબર, જો આને બીજા સ્વરૂપમાં લખવું હોય તો આને સિગ્મા બાર કહી દો, ડિવાઇડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી પ્લસ સિગ્મા બાર. તો સેફ બિયરિંગ કેપેસિટીને બીજા શબ્દોમાં બોલવું હોય, ઇટ ઇઝ ધેટ ગ્રોસ પ્રેશર એટ ધ બેઝ ઓફ ધ ફૂટિંગ વિચ કેન બી એપ્લાઇડ સેફલી, વિચ કેન બી એપ્લાઇડ સેફલી, વિચ કેન બી એપ્લાઇડ સેફલી વિધાઉટ રિસ્ક ઓફ શીયર ફેલિયર, વિધાઉટ ધ રિસ્ક ઓફ શીયર ફેલિયર. આ એક ગ્રોસ પ્રેશર છે. બરોબર, કે આપણે એટ ધ બેઝ ઉપર એપ્લાય કરી શકીએ કોના ભય વગર, તો કે શીયર ફેલિયરના ભય વગર આપણે એટ ધ બેઝ ઉપર એપ્લાય કરી શકીએ. આ આપણે વાત કરી ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સની. જ્યારે પણ શરૂઆત કરીએ બિયરિંગ કેપેસિટી અને શેલો ફાઉન્ડેશનમાં ત્યારે આ ડેફિનેશન પ્લેઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ. હવે આપણે શરૂ કરીએ કે ભાઈ એ તો ખબર પડી કે શીયર ફેલિયર થતું હોય. બરોબર છે, ફેલિયરના બે ક્રાઇટેરિયા છે, મેં તમને કીધું નથી, હું ભૂલી ગયો. બરોબર, હું અહીં બતાવી દઉં કે ફેલિયરના એકચ્યુઅલી બે ક્રાઇટેરિયા છે. બરોબર, મોડ્સ ઓફ ધ ફેલિયર ઓફ સ્ટ્રક્ચર, મોડ્સ ઓફ ધી ફેલિયર ઓફ સ્ટ્રક્ચર. તો એના બે ક્રાઇટેરિયા છે કે ભાઈ સ્ટ્રક્ચર ફેલ થાય તો કઈ કઈ રીતે ફેલ થાય. બરોબર, તો એક તો છે ફેલિયર ડ્યુ ટુ શિયર, ફેલિયર ડ્યુ ટુ શિયર, અને બીજો ક્રાઇટેરિયા છે ફેલિયર ડ્યુ ટુ એક્સેસિવ સેટલમેન્ટ, ફેલિયર ડ્યુ ટુ એક્સેસિવ સેટલમેન્ટ. આ બે ક્રાઇટેરિયા છે ફેલિયરના. હવે આપણે મહત્વપૂર્ણ શરૂ કરીએ, ભાઈ શીયર ફેલિયર થતું હોય તો એ કઈ કઈ રીતે ફેલ થાય, અને આ વારંવાર એક્ઝામમાં પૂછાતું હોય. બરોબર, એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે ફેલ થતું હોય શીયરના કારણે તો એ કઈ કઈ રીતે ફેલ થાય. તો આપણે જોઈએ મોડ ઓફ શીયર ફેલિયર, તો એ બે રીતે નહીં પણ ત્રણ રીતે ફેલ થતું હોય. જનરલી તો બે કહીએ આપણે, પરંતુ એક ત્રીજું છે પંચિંગ શીયર ફેલિયર, એને પણ આપણે એકાઉન્ટ કરતા હોઈએ. જનરલ શીયર ફેલિયર, ઇરિગેશન, આરએનબી, આવી નાની નાની જે એક્ઝામ્સ હોય એમાં શું આપણે ક્વેશ્ચન્સ પૂછતા હોય કે જનરલ શીયર ફેલિયર કઈ પ્રકારની સોઇલ સાથે એસોસિએટેડ છે. બરોબર, તો જનરલ શીયર ફેલિયર ઇ મીડિયમ ટુ ડેન્સ સોઇલ સાથે એસોસિએટેડ છે. કે ભાઈ જનરલ શીયર ફેલિયર થાય કે માં મીડિયમ ટુ ડેન્સ પ્રકારની જે સોઇલ હોય, લૂઝ નહીં, આઈ એમ નોટ સેઈંગ ધર લૂઝ સોઇલ. બરોબર છે, જનરલ શીયર ફેલિયર થાય કે માં, તો કે મીડિયમ ટુ ડેન્સ ટાઈપ સોઇલ હોય એમાં જનરલ શીયર ફેલિયર થાય. બરોબર, મીડિયમ ટુ ડેન્સ ટાઈપની જે સોઇલ હોય એમાં જનરલ શીયર ફેલિયર થવાની સંભાવના રહે. બરોબર છે, એટ અ ટાઈમ ઓફ ફેલિયર મોસ્ટ ઓફ ધ સોઇલ વિધિન ધ સ્ટ્રેસ ઝોન રીચીસ ઇટ્સ પ્લાસ્ટિક સ્ટેટ એક્સેપ્ટ સેન્ટ્રલ પોર્શન. બરોબર છે, એટલે એની જે નજીકની સોઇલ છે બધી, બરોબર છે, વિધિન ધ સ્ટ્રેસ ઝોનમાં એ કહેવાય કે પ્લાસ્ટિક લિમિટ સુધી પહોંચશે. બરોબર છે, અને ઓબ્વિયસલી મીડિયમ ટુ ડેન્સ સોઇલ હોય ને તો એ પ્લાસ્ટિક લિમિટ સુધી પહોંચે, પરંતુ લૂઝ જી સેન્ડ હોય, બરોબર છે, લૂઝ જી સેન્ડ હોય ત્યાં પ્લાસ્ટિક લિમિટનો કોન્સેપ્ટ ન હોય. બરોબર, એટલે અહીંયા હું વાત કરી દઈ, એક તો ફિગર ડ્રો કરીને બતાવું જેથી આપણને ખ્યાલ આવે, આ ફિગર ઉપરથી સમજાઈ જશે એકચ્યુઅલી શું કહેવા માગે છે. અહીંયા મેં
ફાઉન્ડેશન બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ગ્રાઉન્ડનું લેવલ છે, બરોબર છે, અને સોઇલ આ પ્રકારની બલ્જ થાય છે. સોઇલ શું થાય છે? આ પ્રકારનું બલ્જિંગ થાય છે સોઇલમાં, બરોબર છે. અને બહુ મહત્વપૂર્ણ વાત કરું કે જે એની ફેલિયર સરફેસ છે એ કેવી રીતે છે, આવી રીતે એની ફેલિયર સરફેસ છે, બરોબર છે. એની ફેલિયર સરફેસ આવી રીતે છે. બરોબર, આ ગ્રાઉન્ડ લેવલ હતું મેં તમને કીધું એ પ્રમાણે, અને આ પ્રકારે સોઇલ બલ્જિંગ થાય છે. તો જનરલ શીયર ફેલિયરની કેરેક્ટરિસ્ટિક આપણે શું કહી શકીએ? વેલ ડિફાઇન્ડ સ્લીપ સરફેસ ડેવલપ્ડ ઓન ધ બોથ ઓર વન સાઇડ ઓફ ધ ફૂટિંગ. સ્લીપ સરફેસ એટલે કે જે પ્લેન પરથી ફેલ થતી હોય, બરોબર છે, જે પ્લેન પરથી સ્લીપ થતી હોય એને સ્લીપ સરફેસ આપણે કહીએ, એટલે કે જ્યાંથી ફેલિયર થતું હોય. તો જનરલ શીયર ફેલિયરમાં એ સ્લીપ ફેલિયર, સ્લીપ પ્લેન ફેલિયર આપણને એકચ્યુઅલી ક્લિયર દેખાય કે જો નહીં સોઇલ અહીંથી ફેલ થઈ છે, બરોબર છે, ગ્રાઉન્ડમાં સોઇલ અહીંથી ફેલ થઈ છે, બરોબર. અને બીજું કહીએ કે મહત્વનું બલ્જિંગ ઓફ ગ્રાઉન્ડ સરફેસ, એટલે કે જ્યારે ફેલિયર થાય જનરલ શીયર ફેલિયરના કેસમાં ગ્રાઉન્ડ આજુબાજુમાંથી ઉપસી જાય. શું થાય? ગ્રાઉન્ડ બલ્જિંગ એટલે શું? કે એના વોલ્યુમમાં વધારો થાય ને. બલ્જિંગ મીન્સ વોટ? કે ઇન્ક્રીઝિસ ઇટ્સ વોલ્યુમ, બરોબર, એનું વોલ્યુમમાં વધારો થાય. એટલે કે ગ્રાઉન્ડમાંથી શું કહેવાય, ઉપરની બાજુ થોડુંક ઉપસેલું દેખાય, તો એટ ધેટ ટાઈમ યુ શુડ થિંક ધીસ ઇઝ અ ટાઈપ ઓફ ધી શીયર ફેલિયર. એન્ડ જે સોઇલમાં થયું એ કઈ સોઇલ છે? તો આપણે કહી શકીએ ડેન્સ ઓર સ્ટીફ પ્રકારની સોઇલ છે, બરોબર. એન્ડ ધેન વી આર ગોઈંગ ટુ સેકન્ડ શીયર ફેલિયર, એન્ડ ઇટ ઇઝ નોન એઝ અ લોકલ શીયર ફેલિયર. લોકલ શીયર ફેલિયર. તો લોકલ શીયર ફેલિયરમાં શું હોય? મહત્વપૂર્ણ વાત કરું કે વેલ ડિફાઇન્ડ સ્લીપ સરફેસ હોય, બરોબર. તમને એક વાત કહું કે લોકલ શીયર ફેલિયરમાં પણ વેલ ડિફાઇન્ડ સ્લીપ સરફેસ હોય, પરંતુ ક્યાં મિત્રો, ક્યાં વેલ ડિફાઇન્ડ હોય? એટ ધ ફક્ત ફૂટિંગની નીચે જ વેલ ડિફાઇન્ડ સ્લીપ સરફેસ હોય. ક્યાં હોય? તો કે ફૂટિંગની નીચે જ વેલ ડિફાઇન્ડ સ્લીપ સરફેસ હોય. પછી આપણે એને એકચ્યુઅલી ક્યાંથી ફેલ થાય છે એ ડિફાઇન ન કરી શકીએ, બરોબર, બરોબર. એટલે કે ફૂટિંગની નીચેથી જ ખબર પડે કે અહીંથી ફેલ થઈ છે, પછી આપણને દેખાય નહીં એની ફેલિયર પ્લેન, બરોબર છે. પ્લેન તો ન કહી શકીએ, પરંતુ ફેલિયર કર્વેચર આપણને ખબર ન પડે, બરોબર. અને શોર્ટ ડિસ્ટન્સ સુધીમાં જ હોય. અને મહત્વપૂર્ણ વસ્તુ કે લોકલ શીયર ફેલિયર જે ઇરિગેશન આરએનબી એસએસસી જે આરઆરબી જે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ એમાંથી જે પ્રકારનો ક્વેશ્ચન નીકળતો હોય કે ભાઈ લોકલ શીયર ફેલિયર વિચ ટાઈપ ઓફ સોઇલ વિચ પજેસિસ લોકલ શીયર ફેલિયર, તો એનો આન્સર આપણે કહીએ કે લૂઝ સેન્ડ કાં તો સોફ્ટ ક્લે, બરોબર. લૂઝ સેન્ડ કહીએ કાં તો આપણે એને સોફ્ટ ક્લે કહીએ, બરોબર. આ બે પ્રકારની સોઇલમાં લોકલ શીયર ફેલિયર થતું હોય છે, બરોબર છે. અને સોઇલ બિલો ધ ફૂટિંગ ઇઝ મોર સ્ટ્રેસ્ડ ઇઝ કમ્પેર ટુ એડજસન્ટ સોઇલ. અને મહત્વપૂર્ણ હું વાત કહું કે જી બલ્જિંગ ને આપણો વાત હતી, બલ્જિંગ ઓનલી લિટલ બલ્જિંગ થાય. શું થાય? ઓનલી લિટલ બલ્જિંગ થાય. તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે ભાઈ. એની કેરેક્ટરિસ્ટિક શું? કે અહીંયા મેં તમને બતાવ્યું કે આટલું બલ્જિંગ થાય છે કે સોઇલ આ ગ્રાઉન્ડ છે ત્યાંથી તમે જુઓ સોઇલ આવી રીતે ઉપસી જાય, ઘણું બધું ઉપસી, બરોબર, આવી રીતે ઉપસી. તો આટલું બધું બલ્જિંગ થયું, પરંતુ લોકલ શીયર ફેલિયરમાં આટલું બધું બલ્જિંગ થશે નહીં. તો ધીસ થિંગ વી હેવ ટુ રિમેમ્બર. એન્ડ ધેન થર્ડ વન ઇઝ ધ પંચિંગ શીયર ફેલિયર, બરોબર છે. પંચિંગ શીયર ફેલિયર મહત્વપૂર્ણ વસ્તુ પૂછે કે અત્યાર સુધી આપણે જે બે ફેલિયર જોયા જનરલ ને લોકલ, ઇટ ઇઝ ઓન ધ શેલો ફાઉન્ડેશન. એન્ડ રાઇટ નાઉ ધ થર્ડ ફેલિયર
દેટ ઇઝ ધ પંચિંગ શિયર ફેલિયર. હું અહીં લખવા માંગે કે પંચિંગ શિયર ફેલિયર ઈ કોની સાથે એસોસિએટેડ છે? તો ઇટ ઇઝ એસોસિએટેડ વિથ અ પાઇલ ફૂટિંગ. ઇટ ઇઝ અ એસોસિએટેડ વિથ અ પાઇલ ફૂટિંગ. બરોબર, આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. પાઇલ ફૂટિંગ સાથે એસોસિએટેડ છે પંચિંગ શિયર ફેલિયર. કે શેલો ફૂટે, શેલો ફાઉન્ડેશન હોય, શેલો ફૂટિંગ હોય, એમાં પંચિંગ શિયર ફેલિયર નહીં થાય. શેમાં ફક્ત થશે? તો કે પાઇલ ફૂટિંગમાં જ થશે. અને એનું તમને અહીંયા ફિગર ડ્રો કરીને બતાવીશ કે કઈ રીતે એ આપણે જોઈ લઈએ. જરા આ ગ્રાઉન્ડ લેવલ હોય અને આ આપણે પાઇલ આપણે ડ્રો કરીએ અહીંયા. બરોબર છે, આ પાઇલ આપણે અહીંયા ડ્રો કરીએ. આપણે આ એની સેન્ટર લાઈન બનાવીએ. ધ સોઇલ બિલો ધ ફાઉન્ડેશન ઇઝ હાઈલી સ્ટ્રેસ્ડ વિચ ગેટ સેપરેટેડ બાય વર્ટિકલ શિયર ફ્રોમ ધ એડજસન્ટ સોઇલ એન્ડ એડજસન્ટ સોઇલ વિલ રિમેન અનસ્ટ્રેસ્ડ. એડજસન્ટ સોઇલ સ્ટ્રેસમાં નહીં હોય. બરોબર છે, કારણ એનું શું? કેમ સ્ટ્રેસમાં નથી? કારણ કે એ પાઇલ ફૂટિંગના કેસમાં શું કે પાઇલ આખે આખું નીચે ખસી આવશે, નીચે સેટલ થઈ જશે. બરોબર, અને એ સેટલ થઈ જશે તો મતલબ ફ્રી સેટલમેન્ટ થાય છે, તો સ્ટ્રેસનો કોઈ સવાલ આવતો નથી આજુબાજુમાં. બરોબર છે, ધ સોઇલ ઝોન બિયોન્ડ ધ ફૂટિંગ ઇઝ નોટ અફેક્ટેડ ઓર લિટલ અફેક્ટેડ. સોઇલ ઝોન બિયોન્ડ ધ ફૂટિંગ, આ વાત શેની થઈ? બલ્જિંગની વાત થઈ. શેની વાત થઈ? બલ્જિંગની વાત થઈ કે ભાઈ બલ્જિંગ એની આજુબાજુ તો કે હશે જ નહીં. બરોબર, બલ્જિંગ એની આજુબાજુ હશે જ નહીં. અને આ શેમાં થશે? તો કે લૂઝ સેન્ડ અને સોફ્ટ ક્લે ક્રાઇટેરિયા જેમ ઉપર હતો લોકલ શિયર ફેલિયરમાં. આપણે કીધું કે લૂઝ સેન્ડ અને સોફ્ટ ક્લે જનરલમાં આપણે કીધું મીડિયમ ટુ ડેન્સ સેન્ડ, એવી રીતે પંચિંગમાં પણ લૂઝ સેન્ડ ઓર સોફ્ટ ક્લેમાં છે. બરોબર, આપણે લાર્જ સેટલમેન્ટ ત્યાં જોઈ શકીએ. અને જે બલ્જિંગ કાં તો હિવિંગની વાત કરતું હતું કે બલ્જિંગને આપણે હિવિંગ શબ્દ વડે પણ ડિનોટ કરી શકીએ કે આજુબાજુમાં સોઇલ કેટલી ઉપસી આવે છે, તો આમાં જરાય ઉપસશે નહીં. બરોબર, હવે એક મહત્વપૂર્ણ એમસીક્યુ તરફ આપણે જઈએ છીએ કે ભાઈ પ્યોર ક્લે હોય, પ્યોર ક્લે હોય તો શિયર ફેલિયર બરોબર છે સર્ક્યુલર હશે. જ્યારે સેન્ડ કાં તો સીફાઈ સોઇલ હશે તો ત્યાં શિયર ફેલિયર લોગ સ્પિરલ કેસમાં હશે. હું અહીંયા લખવાનો પ્રયત્ન કરે શિયર ફેલિયરની વાત કરું. તો સર્ક્યુલર હશે, સેમા સર્ક્યુલર હશે પ્યોર ક્લેના કેસમાં. પ્યોર ક્લેના કેસમાં શિયર ફેલિયર સર્ક્યુલર હશે. અને જ્યારે હું વાત કરું સેન્ડ અને સીફાઈ સોઇલમાં, સેન્ડ અને સીફાઈ પ્રકારની સોઇલમાં શિયર ફેલિયર નો જે કહેવાય કે શેપ હશે એ કેવો હશે? લોગ સ્પિરલ કેસ હશે. બરોબર, લોગ સ્પિરલ શેપમાં શિયર ફેલિયર થતું હશે. તો આ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે એઝ અ એમસીક્યુ તરીકે પૂછી શકે. બરોબર છે, તો હવે આગળની વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર, કમ્પેરિઝન બિટવીન ધ જનરલ એન્ડ લોકલ શિયર ફેલિયર, એની કમ્પેરિઝન છે કે ત્યાંથી પણ એમસીક્યુ નીકળી આવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ધન્યવાદ.